सरदार जिन्ना जिनके आका जिंदा है ये साकिर जिंदा है जिंदा है हाँ जिंदा है जिंदा है हाँ जिंदा है हाँ जिंदा है हाँ जिंदा है। أما بعد فقال الله سبحانه تبارك وتعالى في الكتاب المجيد والفرقان الحميد بسم الله الرحمن الرحيم والذين جاهدوا فينا لنهدينهم سبلنا إن الله لمع المحسنين الصلاة રોઝાની હાલતમાં અમુક વસ્તુઓ મકરૂહ છે. મકરૂહ થી મતલબ એ છે કે એ અમલ કરવાથી રોઝાનો સવાબ ઘટે છે, રોઝો બાતિલ નથી. જેમ કે એવી દવાઓ યુઝ કરવી, આંખમાં સુરમો મૂકવો કે નાકની અંદર દવા ટપકાવવી, કે જે દવાની અસર અને એનો ટેસ્ટ તમે ગળામાં પામી શકો, જે દવા જેને તમે સ્વાદ અને ટેસ્ટ અહીંયા પામી શકો, એવી દવા અને એવો સુરમો યુઝ કરવો મકરૂહ છે. એવી રીતે બહુ ગરમી સખત પડતી હોય ત્યારે પોતાના કપડા પહેરેલા યા બીજા કપડા ભીના કરીને પોતાના શરીર ઉપર રાખીને પોતા મારવા, કે જેથી જરાક શરીરની ગરમીને ઓછી કરીએ, એ મકરૂહ છે. વજુ કરતી વખતે મોઢામાં જે આપણે પાણી કોગળા કરીએ છીએ એની રજા છે. ત્રણ વખત કોગળા કરવું સ્તાપ છે, એ વજુમાં આપણને રજા છે રોઝાની હાલ. પણ કોગળા સુધીની વાત છે, વધારે હિંમત નહીં કરવાની. અને જેટલું બની શકે એટલું થૂક્યા પછી પણ જો થોડી ઘણી બીનાશ મોઢામાં રહી જાય અને ઉતરી જાય તો વાંધો. પણ ગરમીમાં ફક્ત પોતાને ઠંડક પહોંચાડવા માટે મોઢાના કોગરા લેવા, માઉથફુલ માઉથવોશ, એ મકરૂહ છે. અને એમાં જો તરાવત અને બીનાશ ઉતરી ગઈ તો રોઝો બાતિલ. એવી રીતે ઔરતો માટે બિલખુસૂસ પાણીમાં બેસવું રોઝાની હાલતમાં મકરૂહ, ટબમાં કે હોઝમાં કે. અને મકરૂહ છે બેઠા બેઠા પોતાના મનને મનાવવા માટે ફ્રૂટ્સ સૂંઘવા. ભૂખ લાગેલી છે, ખાવાની મનાઈ છે, પણ પાકો એપલ લઈને બેઠું ફૂંગિયાત કરે છે, કે જેથી એને એમ થાય કે સમજાય કે નહીં, ઇમેજિનેશનમાં ખાધું સમજાય કે નહીં. અથવા એવી રીતે પરફ્યુમના કોઈ સેન્ટ ને હર્બ્સ ને આ બધા મકરૂહ છે. હરામ નથી, મકરૂહ છે. કે ભાઈ ચાખનારને, એટલે કે જે રાંધનાર બાઈ છે, માં છે, ઘરવાળી છે, એ લોકોને રજા છે કે જે રાંધતા હોય ને એને ચાખે. ચાખે એટલે મતલબ જીભ ઉપર મૂકીને નક્કી કરે કે આમાં નિમક પૂરતું છે કે નહીં, વગેરે વગેરે. તમને સમજાય છે હું શું કહું છું? એનો અર્થ એમ કે ધણી ઘરમાં બેઠો કે લાવ હું આય ચાખું, આય દે ભલે હું ચાખું, ભૂલાય રજા પાડી છે, એ નહીં. ચાખવાની મસ્તી નથી કરવા, સમજાય કે નહીં? ફક્ત જે રાંધનાર છે એને ચાખવાની રજા છે કે એ ચાખે, ના કે તમે ઘરે બેઠા બેઠા કાલે શનિવારમાં
આખોથી ચાખવા બેસો અને પછી થૂકતા જાઓ, એ નહીં ચાલે. આ છે એ મસાઈલ. દાંત કઢાવવું, ડેન્ટિસ્ટ પાસે ગયા હોય, દાંત ખાલી કાઢવાની વાત હોય તો એનાથી કઈ રોજો તૂટતો નથી. પણ ટ્રીટમેન્ટ ટાણે કોઈ વખતે પાણી એવી રીતે મોઢામાં મૂકવામાં આવે છે કે જેથી ગળા સુધી પાણી ઉતાર્યા હોતા કોઈ છૂટકો નથી, તો રોજો બાતિલ છે. ગળા સુધી વાત રોજો બાતિલ થયો, ટ્રીટમેન્ટમાં એ પાણી જે ગળામાં ઉતારવામાં આવે છે એ નથી. આમાં જો ખાલી ડોક્ટર જુએ કે હવે આ ઇન દાંતોને હિલ હિલ કે હિલાયા મેરા દિલ, સમજાય કે નહીં? દાંતની હાલત એવી હોય કે સાથે મારું દિલ પણ હાલતું હોય, અને એને આમ ચિપકી મારીને આ ખેંચ, એનાથી રોજો બાકી નહીં થાય. જે વિષય ઉપર છું જેના માટે લોકો કહે છે કે હવે જોઈએ આજે શું કહેશે, એ વિષય મારા દોસ્તો એક અજીબો ગરીબ વિષય છે. એટલે એમાં ઉતાવળ નહીં કરતી, અને એનો જો બહુ હાર્ડ ડોઝ મળે તો ઉલટાનું એકનું બીજું થઈ જશે, મુસીબતનો પહાડ ઉભો થઈ જશે. એટલે આપણે જરાક આસ્તે આસ્તે જાઉં ભાઈઓ. આ દુનિયામાં આપણો ફેરો, આપણો આંટો એક વખતનો છે, પાછે બીજી વાર અહીં આવવાના નથી. ચાહે 100 વર્ષ જીવીએ, ચાહે એથી ઓછું જીવીએ, પણ આંટો એક વખતનો છે. આ ફેરો અહીંયા આવ્યા છે એક વાર, ગયા તે ગયા પાછા દેખાણા નથી, અને આપણે પણ જવાના છીએ પાછા દેખાવાના નથી. ખુદા પાસે કયામત ભેગા થશું, અહીં પાછા કોઈ આવવાનું છે. એટલે એક વખતનો ફેરો, એક વખતનો આંટો કેટલું મહત્વનું ને કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ વિચાર પછી મારી વાત પર વિચાર. મેં શરૂઆત કરી કે ભાઈ આપણે વાત ઓછી કરવી, ઓછું બોલવું. એ એટલા માટે આમ શરૂઆત કરી મેં કે જેથી તમારું મન જરાક સબ્જેક્ટ ઉપર ચોંટે, કે જેથી હું આગળ શું કહેવા માંગુ છું એ સાંભળો. જરાક હાર્ડ કરીને ભેગું કર્યું હોય તો તમે કહેતા કે મૂકી દો. અમારે પણ વિચારવું પડે છે કે કેવી રીતે રજૂઆત કરવી કે જેથી માણસને મનને સમજાય. આ જિંદગી ઇન્સાનને ક્યાં કમાલ સુધી પહોંચાડવા માંગે છે ખુદાવંદે કરીમ, અને કયા રસ્તા એને બતાવ્યા છે કે જેના માટે અલ્લાહ કુરાનમાં ફરમાવે છે, મારી રાહમાં જે જિહાદ કરે એને હું મારા રસ્તાઓ બતાવી દઉં. એ રસ્તાઓ ગોતવાની વાત, જે રજૂઆત કરું છું અત્યારે એ મંઝિલ નથી, એ પગથિયા અને સ્ટેપ્સ છે. અત્યારે ડોક્ટર પાસે જાઉં ને કહું હું બીમાર છું તો મને દવા દે, એ મને દવા દે, દવા મંઝિલ નથી. મંઝિલ તંદુરસ્તી છે ભાઈ. આ તો દવા છે, પગથિયું છે. તો હું જે અત્યારે ડિસ્કસ કરું છું કે પૈગંબરે આમ ફરમાયું, અઈમા અલૈહિમ સલામે આમ ફરમાયું, એ મંઝિલ નથી, એ છે રસ્તો. અલ્લામા ઇકબાલે પોતાના શેરમાં અજીબ વાત કરી છે કે જિંદગીમાં ઇન્સાનના પોઈન્ટ ઓફ વ્યૂને બદલવાથી કેટલો ફેર પડે છે. દિલ જિંદો બેદાર અગર હો તો બતદરીજ, અલ્લાહ અકબર, અજબ વાત કરી છે અલ્લામા ઇકબાલ. દિલ જિંદો બેદાર અગર હો તો બતદરીજ, બંદે કો અતા કરતે હૈ ચશ્મે નિગરા ઓ. અગર દિલ જિંદા અને જીવંત હોય તો ખુદાના બંદાને પછી પોઈન્ટ ઓફ વ્યૂ, વર્લ્ડ વ્યૂ બીજી જાતનું આપવામાં આવે છે. જે રીતે જોય છે એ રીતે નહીં, બલકે બીજી રીતે. અલ્ફાઝો માની મેં તફાવત નહીં, લેકિન મુલ્લા કી અઝાં ઓર, મુજાહિદ કી અઝાં ઓર. અલ્ફાઝો માની મેં તફાવત નહીં હૈ. અલ્લાહુ અકબર આયે કેસે, અલ્લાહુ અકબર પહેલો એ કેસે, ખુદા મોટો છે અહીંયા પણ, ખુદા મોટો છે ત્યાં પણ. અલ્ફાઝો માની મેં તફાવત નહીં, લેકિન મુલ્લા કી અઝાં ઓર, મુજાહિદ કી અઝાં ઓર. જંગમાં એક મુજાહિદ અલ્લાહુ અકબર છે,
એની વાત જ જુદી છે અને મસ્જિદ નો બાંગી પુકારી દેખીએ એની વાત જિંદગીનું આખું ખુદાવંદે કરીમ કુરાની મસ્જિદમાં એની એક પેરેબલ આપ્યું છે. અજીબો ગરીબ છે, રોજ પડીએ છીએ કુરાની મસ્જિદ પક્કો તો વિચારતો નથી. ફરમાય છે ખુદા સૂરે અન્નહલ બિસ્મિલ્લાહ રહમાન وأوحى ربك إلى النحل أن اتخذي من الجبال بيوتا ومن الشجر ومما يعرشون. أنا خداي instinctively guide كيروش أوحى وحي كريش إتلك instinctively guide كيروش كون مدما كين أن اتخذي من الجبال بيوتا مكان بناو تو پہاڑ اوپر بناو અથવા ઊંચા ઝાડ ઉપર બનાવ અથવા કોઈ પણ એવી વસ્તુ હોય જગ્યાએ બનાવ કે જે ઊંચું હોય. અલ્લામા ઇકબાલે ફરમાવ્યું છે, તું શાહી હૈ બસેરા કર પહાડો કી ચટાનો પર. તારું કામ મસ્જિદના ગુંબદ ઉપર નથી, તારું કામ પહાડોની ચટાન ઉપર છે. તો ભાઈઓ, ખુદા ફરમાવે છે કે અમે કીધું એને, કોને? મધમાખી. તમારી તખરી મિનલ જીભાલી બોલ્યું તમે ومن الشجر ومما يعرشون فشي ثم بس جاتي اتقجري كلي من كل الثمرات فشي دريك فار اني فروت ماتي اني دريك فول ماتي خاوان شروع کر وسلوكي سبول ربك ذلولا فشي تارا پروردگار دي راهما يوميليتي ساتي اني پوتاني عاجز سمجيني چال کونه مدما کیره پرينام سوچه પરિણામ અને રિઝલ્ટ છે. યહ રુજુ મિન બુતુનિહા શરાબ મુખ્તલિફ અલવાનહા ફીહી શિફાઉ લિન્નાસ. એનું પરિણામ એ છે કે જયારે આવું કરે તો એના પેટમાંથી એક એવી જાતનું પ્રવાહી અને લિક્વિડ કાઢીએ છીએ એના રંગ જુદા જુદા હોય છે અને લોકો માટે તેમાં શફાત. મધમાખી એ એના પછી તરત જ ખુદાવંદ કરીમ ઇન્સાનની જિંદગીનું બયાન કરે છે. તરત જ ઇન્ન ફી ઝાલિકા લઆયાત લિકૌમ યતફક્કરૂન. વિચારવંત અને થિંકર્સ લોકો માટે આમાં મારી નિશાનીઓ છે, ખુદા ફરમાવે છે. અને તરફ જ ફરમાવે છે, અમે ઇન્સાનને પેદા કર્યો અને જિંદગી આપી, એમાં અમુક જલ્દી ઉઠી ગયા અને અમુક બુઢા થઈ ગયા, એટલી ઉંમરે પહોંચ્યા કે લિકૈલા યઅલમ બાદ ઇલ્મિન શૈઆ, બધું જાણ્યા પછી પણ અજાણ થઈ જાય. હુકમ એ છે મને ને તમને કે જિંદગીના લેવલને એટલો ઊંચું રાખો, પણ સાથે એનો અર્થ એમ નથી કે વાદળામાં જીવો, લિવ ઇન ધ ક્લાઉડ્સ, બલકે દુનિયાની તમામ જે ખૂબીઓ છે, જે ફળ ફરાદી છે, એટલે કે નિયામતો છે, પૂરો લાભ લ્યો, પણ લાભ એવી રીતે લ્યો. આ મધમાખીઓનો જે મધપુડો હોય છે, જે હાઈવ કહેવાય છે, બી હાઈવ, એમાં એક કોમ હોય છે દરેક મધપુડામાં, જેને યાસૂબ કહેવાય છે, કે જે દરેક મધપુડામાં હોય છે એ સોલ્જર. તમે જાણો છો, બધા વાંચીએ છીએ આપણે, મધમાખીઓ જો આખી કોલોનીમાં આપણી જેમ જ છે, સિટી છે, બધી જાતની સર્વિસીસ છે, તમને જાત જાતના માણસો છે, જાત જાતના જંતુઓ છે, એ જ મધમાખીનો આખો એક એક આલમ છે, આખી દુનિયા છે. એક જાત ખાસ છે કે જેનું કામ મધપુરાના મોઢા ઉપર ઉભા રહેવું, એને આસુક કહેવાય. અગર કોઈ મધમાખી ગલત ફૂલ ઉપર બેઠી, એટલે કે જેમાં બદબૂ હોય, કારણ કે અહીંયા જે ફૂલથી આ મધમાખી મધ બનાવવા માંગે છે, અગર એ સ્વીટ હોય ને કોઈ જઈને બીટર ફ્લાવર બેસી ગયું તો એ બીટરનેસ આમાં આવી જાય કે નહીં? કોઈ ઝેરી ફ્લાવર પર બેસવું તો ઝેર આમાં આવી જાય કે નહીં? એટલે એ કોમ છે, એકચ્યુઅલી કોઈ ગ્રુપ છે કે જે ફક્ત મોઢા પાસે ઉભ્યું, દરેક આવનાર માખીને સૂંઘે છે. અગર એમાં જોયું કે ગલત ફૂલ પર બેસીને આવે છે તો પૂછતા નથી કે ક્યાં ગયો હતો, એના તરત કાપીને બે ટુકડા, તરત જ બે ટુકડા એને બારે, કારણ કે એક પણ જો અંદર આવ્યું તો બધું ખલાસ થઈ જાય. મારા દોસ્તો, તમને સમજાય છે શું કીધું? આ અમીરુલ મોમિનીન ને ખુદા અમને કરીમ તરફથી પૈગંબરે કીધું, યા અલી અંત યાસુબુદ્દીન, તમે દીનના યાસુબ છો, એટલે કે અહીં ઈમાનની અંદર જરાક
ખરાબી હોય અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ્સલામ આવી રીતે જુદા પાડી દે છે અને કયામતના જુદા પાડશે જેને કહેવાય છે તકસીમુન નાર વલ જન્નત જન્નત અને નાર તકસીમ ફરમાવશે તમને સમજાય છે ઊંચાઈ ઉપર દુનિયાની અંદર આ બધી વસ્તુઓ શાદી કરવી વેપાર કરવો કમાવવું દોસ્ત બિરાદર આ છે તે છે પરંતુ વકુલી મિન કુલ્લી સમરા દરેક ફળ ફળાદીમાંથી પણ અલ્લાહની રાહમાં જ્યારે ચાલવા નીકળે ત્યારે પોતાને દલીલ સમજીને નીકળે અને પછી જો કે તારી જિંદગીનો કેટલો લાભ લોકોને મળે છે જેવી રીતે મધમાખીના પેટમાંથી મધમાખીનું મધ તમને મને ખાલી જાત જાતના રંગ નહીં પણ સાથે સાથે એમ છે બસ દોસ્તો એના માટે આ બધી મહેનત હતી કે પૈગંબર અકરમને એક માણસે આવીને કીધું સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ કે મને વસિયત ફરમાવો મને નસીહત કરો મને એડવાઇસ કરો તો આમ તો પૈગંબર અકરમ કોઈ દિવસ નસીહત કરવા માટે મનાઈ નહોતા કરતા કોઈ પણ આવે નસીહત કરો પણ એ માણસ જરાક હોશિયાર માણસ વિચારવંત માણસ થિંકર માણસ હતો એટલે પૈગંબરે એને બોલાવીને કીધું કે આ અંત મુસ્તૌસિન બીમા ઔસૈતુકા આવ બીમા ઉસીકા તું હકીકતમાં વસિયત ચાહે છે નસીહત ચાહે છે અને નસીહત લઈશ જો હું કહીશ તો તને આ પહેલી વાર ને તો પૈગંબર અક્રમને વસિયત અને નસીહત માટે તો આવ્યા છે તો આ માણસ જે પૂછે છે કે મને વસિયત કરો એ માણસ બહુ હોશિયાર અને વિચારક હતો આપે ફરમાયું આ અંત મુસ્તૌસિન બીમા અનસહુ તું હકીકતમાં તું લઈશ મારી વસિયતને તો એને કીધું નામ યા રસૂલલ્લાહ જરૂર આપે બે વાર પૂછ્યું ત્રણ વાર પૂછ્યું જયારે એને જવાબ દીધો કે નામ તો પૈગંબરે ફરમાયું તો પછી એક વાત યાદ રહે કોઈ પણ કામ કરવું હોય કોઈ પણ દુનિયામાં તારી જિંદગીમાં તો પહેલા એના પર વિચાર કરજે નતીજો સારો હોય તો કરજે બુરો હોય તો નહીં આટલું તારા પોતામાં એક અવેકનિંગ હોવી જોઈએ કે જેના માટે તું આ દુનિયામાં આવ્યો અને આખી તારી તારો મરતબો જુદો છે હું શું વાત કરું હું જાય છે અશરફ ઝાયત પડવા ગયો સાંભળો જે વાત છે ઝિયારત પડી ગયું ચાર પાંચ તાલીબ એલમો બેઠા સારી હાલત હતા તાલીબ એલમો એટલે કે એડવાન્સ લેવલનું આગાય મોહસિન હકીમની વિરુદ્ધ રીબત કરતો હતો કોની આયતુલ્લાહ સૈયદ મોહસિન હકીમની રીબત કરતો આવા છે એના પરથી તો અમારા જીવાને ઘણો સંતોષ થાય છે કે આવા બુઝુર્ગોની રીબત થતી હોય તો અમારા જીવાની થાય તો કઈ નવાઈની વાત છે આપણે તો કોઈ હિસાબમાં નથી આયતુલ્લાહ હકીમ રીબત કરતો આવા છે ફલાણું છે થાય છે પૈસા એમાં એક તાલીબ ઇલ્મ બેઠો હતો સૈયદ એ કહ્યું કે સાંભળો હું પણ તમારી જેમ જ હતો આયતુલ્લાહ હકીમનો ચાહક નથી ન હતો પણ એના દર્શમાં હું જાતો હતો કારણ કે આલિમ હતા જયારે શીખવાડતા હતા દર્શમાં ત્યારે હું જાતો કારણ કે મને લાભ મળે પણ મને એના માટે શું કહેવાય ઓલું એની કેરિઝમા કે એની પર્સનાલિટી કે એની મને બહુ ઇમ્પ્રેસ નહોતો એનો ઇલમ હતો એટલે હું જા ક્યાં મસ્જિદે હિન્દીમાં પણ જે લોકો ગયા છે જાણે છે મસ્જિદે હિન્દી જે નથી ગયા ઇન્શાલ્લાહ નસીબ થશે નજફ અશરફ મીર મુબારક જગ્યા જે છે મસ્જિદે હિન્દીથી ખબર છે શા માટે હિન્દીએ બાંધી છે ઇન્ડિયને બાંધી અને એનો પાયો નાખતી વખતે એને કહ્યું હતું કે જેની નમાજે શપ પણ કઝા ન થઈ હોય એ પાયો નાખ્યો તો કોઈ આગળ વધ્યું નહીં પોતે ઊંચો થઈને કીધું કે હું ગવાહ કરું છું ખુદાને કે મારી નમાજે શપ પણ કઝા થઈ નથી ને પોતે પાયો નાખ્યો જી અને તમામ જેટલા મોટા મોટા મુશ્કેલો થયા છે મસ્જિદે હિન્દીમાં ભણીને ગયા આજે પણ છે અલ્લાહ સલામત રાખી જગ્યા ઉપર ગુંબદ છે અને ગુંબદના નાના નાના ગોખલા છે જેને જોયું છે જાણે છે ગોખલા છે એમાંથી હવા આવે છે એ કહે છે કે હું બેઠો હતો આગા પાસે અને આગાની આદત હતી કે આગા જયારે દર્શ આપતા હતા ત્યારે પોતાના લખેલા હાથના કાગળો સામે રાખે
हदीस पैगंबरी इमाम आयत कुरान शहाद इस्तिशाद एक्जाम्पल देवा सामे राखता अने समझावता था अरबी में जारे जरूर पड़े कोक तो नजर परावता कारण के इल्म छे अने भणवा वाला माशाल्लाह उलमा ने मुश्तहदी था एटले एक वस्तु सामे होवी जोईए पोताना हाथ ना लखेला टांकेला पॉइंट खुल्ला पाना अवराक आ सैयद कैसे हूं बैठो त्या कैसे के त्या एकदम हवा नो झपाटो आयो हवा नो झपाटो जे आयो त्या पाना जो छे ने ए बधा उड़वा लाग्यो हवा उड़वा लाग्यो आगाए दर्श पोता नो बंद कर्यो कारण के पाना उड़ी गया પણ આગાની આદત હતી એ પ્રમાણે ખાલી આસમાન પર જોઈને કીધું અને પાનાઓ એને કોઈ માણસ ઉતારતો ન હોય એવી રીતે એક પછી આવી અને આગાના આગોશ મારી દીધું કે આ મેં મારી આંખે જોયું છે તમે ગમે એ કહેતા હો હું પણ તમારી જેમ એમની વિરુદ્ધ હતો બનવા બિલકુલ બનવા જોગ નતું કે આ પાના આવી રીતે ઉતરે જાણે કોઈ માણસ ઉતારતું હોય અને એના આગોશમાં આવે ત્યારથી હું માનું છું કે આ માણસ જો દરજો બલંદ છે ઇન્સાનિયતના કમાલ પર છે આગાય હકીમ પણ મા બાપથી જન્મેલા આગાય હકીમ પણ આપણી જેમ ખાવાનું પીવાનું ખાતા આગાય હકીમની આ જ હાલત હતી આંખો આજ ને શરીર આજ પણ કઈ મરતબો હતો કે જે મરતબો આગળ લઈ ગયો એમને ઇમામ નહોતા માસૂમ નહોતા પણ એક દરજો હોય છે મારા દોસ્તો જિંદગીમાં કે જે દરજા ઉપર હું અને તમે પહોંચી શકીએ છીએ શા માટે ન પહોંચીએ એટલે બીજી વસ્તુ જે આજે હું રજૂ કરું છું અને પછી ખલાસ કરું છું ટાઈમની અંદર ઇન્શાઅલ્લાહ એ બીજી વસ્તુ જ્યાંથી ખુદાએ અને પૈગંબર કહ્યું છે કે પોતાને રોકો પહેલા જાજી બીજી ફરમાયું ઓછું બોલો અને ઓછું ખાઓ ઓછું રોજાનો પૂરો વેર વસૂલ ન કરો એવો દિવસ તો ભૂખ્યો રાખ્યો છે મને ખુદાએ તો રાતમાં કરી બતાવું સમજાય કે નહીં એટલું ખાઉં કે નમાઝ માટે ઉભો રહી શકું ન કુરાન માટે મને સૂજે આંખો ઘેરાતી જ જાય પછી કહું હા એ મારે રમઝાન મને નિંદર પૂરી થતી થાય ક્યાંથી ભલા મોટી પેટ છે ક્યાંથી નિંદર પૂરી થાય રાતના અડધી રાત પછી પડવાની દુઆ છે અબુ હમઝા છે મારી કે જે આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ અબુ હમઝા તો એમના સહાબીનું નામ છે ને અબુ હમઝા સિમાલીને ઇમામ અલૈહિ સલામે શીખવાડી એટલે જેમ દુઆ એ કુમેલ મૌલા અલીએ શીખવાડી કુમેલને એમ અબુ હમઝાને શીખવાડી મૌલા ઇમામ ઝૈનુલ આબિદીન દુઆ તો ઇમામની છે એમ એક જગ્યાએ છે કે પરવરદિગાર આ મારા પર શું થઈ ગયું છે કે જ્યારે ઇબાદત માટે ઉભો થાઉં છું મને આળસ થઈ છે અલ્લાહ હું જ્યારે નક્કી કરું છું કે હવે આજે રાત તો તમારે શપ પડીશ તો મને નિંદ્રા આવી જાય અને જો ઉભો થાઉં છું બી તો પેટ ભારી ઓબાકી ઉપર ઓબાકીને ખબર નહીં શું થાય છે હવે હું અલ્લાહ એમ માનું છું કે સારો થઈ ગયો છું પણ હું જોઉં છું કે હું સારો થયો નથી શું તે મને લાલક અનબાબિક પરવરદિગારની પરવરદિગાર તે મને તારા દરવાજા પરથી ભગાડી દીધો છે તે મને તારા દરવાજા પર આવા રાખી દીધો મારી એવી ભૂલ થઈ છે કદાચ લાલક રાઈતની ફી મજાલિસિલ બપ્પાલીન કદાચ તે મને એવા લોકોની મજલિસમાં અને એવા લોકોની બેઠકમાં જોયું હશે કે જે નકામી વાતો કરે છે તો નકામી વાતોની બેઠકમાં બેસનારને તું બાજુમાં નથી આવવા દેતો ભાઈઓ કશ્તી નૂહમાં જયારે હજરત ખુદાએ હજરત નૂહને કીધું કે બેસાડ વધારે બેસાડ જેટલા તારા પર ઈમાન લાવ્યા હોય બાકી નહીં
અને અમુક જાનવરો. શેતાને આવીને કીધું કે મને જગ્યા દે. હજુ તો નું એ કીધું હું તને જગ્યા ન દેતી, પણ તને અલ્લાહે જિંદગી માટેનો વાયદો કર્યો છે. ઇલા યૌમ યુબઅથૂન નહીં, પણ ઇલા વક્તિન માલૂમ. તો હું તને બેસતા એ તું બિલકુલ ખૂણા આવે છે, તારી શરારત નહીં કરી, બદમાશી નહીં કરી. એને બેચાયા બિચાર્યો ખૂણા અદબથી બેઠો. જ્યાં સુધી તોફાન ચાલ્યું ને એક ધમાલ હતી, લોકો ડૂબવા લાગ્યા જેથી તે થયું. અને પછી જયારે શાંતિ થઈ ને પહાડ પાસે આવીને આ કશ્તીઓ રોકાઈ ગઈ ત્યારે બધા એના મનમાં શાંતિ થઈ. હે, અને ત્યારે આ એક પછી એક ઉતરવા લાગ્યા. શેતાને કીધું હું જાઉં જા. કીધું હે નું તારો એહસાન કેમ છે? શેતાન પણ એહસાન ભૂલતો નથી હા ભાઈ, એટલું તો માનવું પડશે તમને. જે લોકો એહસાન ભૂલી જાય એ શેતાન કરતા પણ બિલકુલ ઉતરેલા. એને કીધું યાનું તારો એહસાન છે કે તે મારી જાન બચાવી, જગ્યા આપી મને, તો હું તને નસીહત કરવા માંગુ છું. બીજું તો હું તને શું કહું, એક્સપિરિયન્સ છું, તારા જન્મ પહેલા હું જન્મ્યો છું. મેં આદમને જોયા, તે નથી જોયા. એટલે તો કહ્યું કે હા બોલ. એક વસ્તુ યાદ રાખજે, નૂહ કોઈ નામહરમ સ્ત્રી સાથે બેસીને નહીં સમજે કે તું એકલો છો, હું તારો સાથી છું. હા, કે છે ને કે મારી બેન બનાવી છે, હમકો માલુમ હૈ જન્નત કી હકીકત, લેકિન દિલ કો ખુશ રખને કો ગાલિબ યે ખ્યાલ અચ્છા હૈ. આ ફક્ત પોતાના મનને મનાવવા માટેની વાત છે, કોઈ બેન બેન નથી. સ્ત્રી જો શેતાન હોય છે તેની જરૂર ના મહારમ, કોઈ કામ માટે આવી હોય, કોઈ પોતાના ખાસતા કોઈ તકલીફ માટે આવ્યો તો વાત જુદી છે. ખાલી મજો ગુમજો બાડે આ બહાર, ખાલી વાતો કરવા ને ગપશપ હાંકવા માટે, અને કહે કે મારી બેન છે ને આમ છે ને મારી દીકરી છે, આ ખોટું છે. ના મહારમ સાથે યાદ રાખજે કે હું. અને બીજું કોઈ દિવસ એનું પેટ ભરીને આશા રાખજે નહીં કે ખુદાની ઇબાદત થાય. કોઈ કોઈ ભરેલા પેટ સાથે હું હોઉં સ્વામી છું. એક હજારો વિચાર અને તર્ક આવે, તું હોય ત્યાં, તું મુસલ્લા પર હોય, વિચાર પેટમાં હોય ને ખુદા સાંભળતો ન હોય, આવી બધી વાતો તો સમજાય કે નહીં. માટે કોઈ દિવસ પણ એમ નહીં સમજે કે પેટ ભરીને હું જિક્ર કરી શકીશ. પેટ ભર્યું તે હું પહોંચી ગયું. ખલાસ થઈ વાત કાલે ઇન્શાલ્લાહ. હવે તો જવાની છે, બુઢાપામાં પછી નમાઝ પડશું. આમ ને તેમ કરતા કરતા એ ઇન્સાનને તર્ક વિતર્ક કરવાનું. તો બીજી વસ્તુ આ છે મારા દોસ્તો, કે ઇન્સાનની અંદર આળસ પેદા કરવા અને એને આ રસ્તા ઉપર ચાલવાથી અટકાવવા માટે સૌથી મોટો રામબાણ એની પાસે જો ઇલાજ હોય તો આ છે કે ઇન્સાનને ખવડાવો, ખાવ. અને કેવી રીતે ખવડાવે છે ખબર તમને? એ ખાવા બેઠો હોય ને તો અવાજ આવશે કે આજે એક દિવસ વધારે ખાઈ લે ને કાલે પછી નહીં ખાશે. આજે એક દિવસ દબાવી દે, એને બદલે અગર ઇન્સાન એ આ કેળવે કે આજે એક દિવસ ન ખાઉં તો વધારે નહીં, આજે એક દિવસ ખાઈ લઉં. એક દિવસ ખાવામાં એ જાતો 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 રોજ ખાય. હવે તો એ મને પોતે ઇન્સાફ થઈ ગયો. બે વસ્તુ હજુ કહીને ખલાસ કરું છું. આ તો હલાલ ખાવાની વાત કરી કે જે ઓછું કરો, જે હરામ ખાતો હોય એનું શું? એટલા માટે આ રસ્તો જે મેં રજૂ કર્યો છે કે જેમાં ખુદા ફરમાવે છે વલ્લવીને જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના, એની અંદર હલાલ બી ઓછું ખાવું અને મુશ્તબા જે વસ્તુમાં જરાક શંકા હોય જરાક ખુદાના ખાસ્તા કે આ નજીસ હોઈ શકે કે આ હરામ હોઈ શકે એનાથી એ બચવું અને પરહેજ કરવું પડે છે. ત્યારે આ રસ્તા ઉપર જવાય છે મારો દોસ્ત, કે જ્યાં ઇન્સાનને જરાક શંકા બી આવી જાય કે નહીં. અગર છે શરીયત ની રૂએ આ શંકા માટે કોઈ હુકમ નથી કે સભાઈ તમે ખાઈ શકો છો,
જ્યાં શંકા હોય કે ભાઈ નહીં મન મારું મન કે છે કે આ વસ્તુ નજીસ છે અથવા આ વસ્તુ હરામ છે, ચાહે નાની ઉંમરમાં બચ્ચાને ખવડાવવાની વાત હોય ચાહે પોતે ખાવાની વાત હોય, મારો દોષ આ મેં રજૂઆત કરી છે. ઈશાલા આવતીકાલે એટલા માટે રજૂઆત બીજી રીતે થશે કે આ જનાબે ખાદીતુલ કુબરાની વફાત ની વાત છે, મોહસિને ઇસ્લામી એટલે આવતીકાલે ઈશાલા. રવિવારના વાર વાંચો છે મને મુખ્ય સાહેબ એની મહેરબાની થી, તો રવિવાર ને ઇન્શાલ્લાહ પછી આને આગળ વધારશું. અને જયારે જયારે મારા ભાઈ મુખી સાહેબ આ વસ્તુને લેક્ચર કીએ છે, લેક્ચર આ લેક્ચર છે પણ આ ખાલી લેક્ચર નથી મારા દેશ, તમને સમજાય છે? પેલા પ્રોફેસર લેક્ચર કરીને વટાઈ જાય ને, આ મારા દોસ્તો મારા બધા બુઝુર્ગો આ દર્શ છે, લેસન. આ જે હું રજૂઆત કરું છું આ દર્શ છે, લેસન છે. એક એક લેસન નોંધ કરવા માટે કલ્પની અંદર અને પોતાની ડાયરીમાં કે શું કહું છું કે આપણા ઇમ્મા લે મુસલામે અને આપણા પૈગંબરે અને ખુદાવંદે કરીમે આપણને આ રસ્તા પર પહોંચાડવા માટે કેવો દર્શ આપ્યો છે. આ દર્શ છે જે દર્શ માટે હુસૈન ઇબ્ન અલી ઇસ્લામી શહાદત. તો હું મસાહેબનું બયાન પડું તો વધારે સવાબ છે, ન પડું તો બી દર્શ દર્શે હુસૈન ઇબ્ને અલી છે, આ ભૂલતા નહીં મારા ભાઈ. મસાહેબનું બયાન પડું બેશક સવાબ છે, પણ ન પાડીએ તો બી આ દર્શ કોનો છે, આ દર્શગાહ કોનું છે, આ યુનિવર્સિટી કોની છે જે કોઈ કોમ પાસે નથી. કઈ દઉં શોધા બસ બે મિનિટ કબર રૂપ માટે, કારણ કે કાલે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની બારગાહમાં કહી શકું કે તમને તાઝિયત અને તસલ્લી દેવા માટેની કોશિશ કરી, કારણ કે તમને કોઈ તસલ્લી દેવા તમારા ફરજંદોની શહાદતમાં કોઈ નહોતું. અને દુનિયા ભલે ગમે એમ કહેતી હોય કે તમે ક્યાં સુધી રડશો, અમારો જવાબ એક જ છે કે અગર અહલે બૈતને રોવાનો મોકો તમે આપ્યો હોત તો કદાચ આજે દુનિયા આટલી રડતી ન હોત. પણ તમે અહલે બૈતને રોવાનો મોકો ના આપ્યો, ના જનાબે સકીનાને આપ્યો, ના જનાબે ઝૈનબને આપ્યો, બલ્કે જ્યારે બી રડવા લાગ્યા ત્યારે તમે તમાચાઓ માર્યા છે, નેઝાઓ માર્યા છે, તાઝિયાનાઓ માર્યા છે. જો તમે મોકો આપ્યો તો એક જ વસ્તુ, જયારે ઇમામ હુસૈન જમીન પર આવ્યો, આજે મારો બયાન છે એને અનુસંધાનમાં છે, એને જ આગળ વધારીએ. જયારે કે જખમી થઈને જમીન પર આવ્યા, શિમરે જોયું કે હુસૈન ઇબ્ને અલી આવી ગયા છે નીચે, એટલે એણે હુકમ કર્યો એક લશ્કરને ટુકડીને કે તમે હવે હુસૈનના ખૈમા પર હુમલો કરો. મૌલા હજી શહીદ નથી થયા, મૌલા હજી જીવે છે પણ જખમી છે અને જમીન ઉપર છે. અને અહીંથી આ એક લશ્કરનું ટુકડી જે છે તે ખયામ તરફ આગળ વધ્યું અને મૌલાએ જોયું, મૌલાએ જોયું એટલે પોતાની કોણી ઉપર ટેકો લઈને એક વાર તમામ મૌલા જરા પોતાને ઊંચે લઈ આવ્યા અને શિમર તરફ જોઈને કીધું, યા શિમર ઇન લમ યકુન લક દીનન, અગર તારા પાસે કોઈ ધર્મ ન હોય, અગર તું મુસલમાન ન હોય, કુનુ મિનલ અહરાર, કમ જ કમ એક ઇન્સાન એવા બનો કે જે જિંદગીમાં પોતાને આવી જાતની બુરાઈઓથી આઝાદ કરી ચૂક્યા હોય. કુનુ મિનલ અહરાર, અગર દીન ન હોય તો બી કમ જ કમ પોતાના સ્વભાવને પોતાની ઇન્સાનિયતને ઊંચે લઈ આવો કે જેથી તું આવા કામો ન કરે. આ તો બિચારી જે અહલે બૈત રહેમુ સલામ ખયામમાં છે એ લોકોનું આજે કોઈ રાહત નહીં, હું એ જઈ રહ્યો છું પછી કોઈ વાત અલા લઅનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના.